जो विद्यार्थी मित्रों आज ना वीडियो नी अंदर आपणे डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच ना पेरेग्राफ विषय अभ्यास करीशुं। तमे आगळना वीडियोस नी अंदर डायरेक्ट एंड इनडायरेक्ट स्पीच ना वाक्यो विषय अभ्यास करी रह्या छो, तो जो ए तमने आवडशे तो पेरेग्राफ मां तमने थोड़ी सरळता आवशे। तो चलो आजे आपणे पहला पेरेग्राफ थी शुरुआत करीए। तो जो पहला पैराग्राफ में सुन छे कि व्हाट्सएप सेज वेयर आर यू गोइंग। तो जो तो पैराग्राफ लगती होते सर्वर के लिए करीशु, सबसे पहला मुकी सु करता करता में आपने लखीशु व्हाट्सएप। व्हाट्सएप सेज वेयर आर यू गोइंग। व्हाट्सएप सु करे छे, प्रश्न पूछे। હવે તમે વાક્યો ગણી ગયા છો, WH ક્વેશ્ચન આપેલું છે, પણ આપણે એક પછી નિયમ લગાવ્યા હતા કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પહેલીવાર પ્રશ્ન પૂછે ત્યારે રિપોર્ટિંગ વર્ગમાં આપણે શું મૂકવાનું છે, આસ્કડા મૂકવાનું છે। એટલે અહીંયા વત્સલ પછી આપણે લખીએ આસ્કડા। કોને પૂછે છે? તો નિયમ। હવે કન્જંક્શન છે, શું મૂકીશું WH ક્વેશ્ચન? કરતા આગળ આવશે, ટુ બી નું રૂપ પાછળ જશે, એટલે સૌથી પહેલા મૂકાશે યુ, ત્યારબાદ આર, અને પછી આવશે ગોઈંગ। વાક્ય કેવું બનશે? યુ આર ગોઈંગ। તો યુ પ્રમાણે નિરવનું સર્વનામ શું લાગશે મિત્રો? હી। પછી એનીઝાર, એનીઝાર નું શું થશે? વોઝ અથવા તો વેર। તો હી ની જોડે આપણે શું મૂકીશું? વોઝ। અને ક્રિયાપદ નું આઈએનજી વાળું રૂપ જે છે એમને મૂકી દઈશું ગોઈંગ। ચલો મિત્રો બીજું વાક્ય, કોણ બોલે છે? નિરવ બોલે છે। નીરવ શું કહે છે? આઈ એમ ગોઈંગ ટુ પ્લે, હું રમવા માટે જઈ રહ્યો છું। આમાં વત્સલે શું કર્યું હતું? પ્રશ્ન પૂછ્યો હતો। નીરવ શું આપે છે? જેમ આન્સર એટલે કે જવાબ આપે છે। તો આપણે નિયમોની અંદર જોયું, કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પહેલી વાર જવાબ આપે ત્યારે રિપોર્ટિંગ વર્ગમાં શું મુકાય છે? રિપ્લાય મુકાય છે। એટલે આપણે અહીંયા લખીશું નીરવ રિપ્લાય। કોને જવાબ આપે છે? વત્સલ, એટલે એચ મૂકી દઈશું હિમ। હવે વાક્ય વિધાન છે, તો વિધાન વાક્યનું કન્જંક્શન યાદ કરો શું હતું? ધેટ। હવે આઈ પ્રમાણે નિરવનું સર્વનામ આવશે હી, એમ ઇઝ આર હોય તો એનું શું થઈ જાય? વોઝ અથવા તો વેર। તો હી ની જોડે આપણે શું મૂકીશું? વોઝ ગોઈંગ। હવે મિત્રો યાદ રાખવાનું, ટુ વાળું ક્રિયાપદ ક્યારે પણ બદલાશે નહીં, એ જે હોય એમને એમ મૂકી દઈશું, એટલે કે ટુ પ્લે। હવે જો તો મિત્રો ત્રીજું વાક્ય, કોણ બોલે છે? વત્સલ। પણ વાક્યની શરૂઆત લેટ્સ થી થઈ છે, તો તમે વાક્ય ભણી ગયા છો લેટ્સ થી શરૂઆત થાય એટલે કયું વાક્ય હોય? દરખાસ્ત સૂચક વાક્ય હોય। તો દરખાસ્ત સૂચક વાક્યની અંદર રિપોર્ટિંગ વર્ગ શું હતો? સજેસ્ટેડ ટુ, એટલે અહીંયા આપણે રિપોર્ટિંગ વર્ગમાં મૂકીશું વત્સલ સજેસ્ટેડ ટુ। કોને સજેસ્ટ કરે છે? તો નીરવને, એટલે આપણે લખી દઈશું હિમ, અને કન્જંક્શન શું હતું? ધેટ। ચલો હવે નિયમની અંદર હતો કે લેટ્સ નું શું થઈ જાય છે? ધે શુડ થઈ જાય છે, એટલે કે લેટ્સ ની જગ્યાએ આપણે મૂકી દઈએ ધે શુડ। આખું વાક્ય એમને મૂકી દેવાનું ગો ટુ ધ લાઇબ્રેરી। હવે જુઓ તો મિત્રો કોણ બોલે છે? નિયમ। પણ વાક્ય ઓળખો તો છેલ્લે આપણને આપેલું છે ઉદ્ગાર ચિહ્ન, એટલે વાક્ય કેવું હશે? ઉદ્ગાર વાક્ય। તો વાક્યના ભાવાર્થ પ્રમાણે આપણે એનો રિપોર્ટિંગ
વર્બ મૂકીશું શું કહે છે નીરવ વોટ અ વન્ડરફુલ આઈડિયા કેવો અદ્ભુત વિચાર છે તો કેવો અદ્ભુત વિચાર છે આવું કહે છે એટલે શું કરે છે વખાણ કરે છે વખાણ કરતા હોય તો રિપોર્ટિંગ વર્બ શું મૂકીશું આપણે એક્સક્લેમ્ડ વિથ પ્રેઇઝ મૂકીશું તો અહીંયા આપણે લખીએ નીરવ એક્સક્લેમ્ડ ટુ કોને ગઈ છે વત્સલને ગઈ છે એટલે મૂકીશું હિમ અને વાક્યનો ભાવ વિથ પ્રેઇઝ હવે ઉદ્ગાર વાક્યનું કન્જક્શન શું હતું ધેટ હવે વાક્યમાંથી વોટ જેવા શબ્દો દૂર થઈ જાય છે વાક્યમાં આપેલ કર્તા પ્લસ ક્રિયા પ્રત્યે વાક્યની શરૂઆત કરો જો તો મિત્રો આ વાક્યની અંદર કર્તા અને ક્રિયા પર દેખાય છે નથી દેખાતું તો નિયમમાં મેં કીધું હતું તો શરૂઆત આપણે શેનાથી કરીશું ઈટ વોઝથી વાક્યની શરૂઆત કરીશું એટલે શરૂઆતમાં આપણે મૂકી દઈએ ધેટ ઈટ વોઝ અ અને આપણો ત્રીજો નિયમ શું હતો વિશેષણની આગળ વેરી અથવા તો રિયલી જેવા શબ્દો ઉમેરાય છે એટલે કે અહીંયા મૂકી દઈએ ઈટ વોઝ અ વેરી વન્ડરફુલ આઈડિયા અથવા તો અહીંયા તમારે રિયલી મૂકવું હોય તો રિયલી પણ મૂકી શકો છો ઓકે મિત્રો જો તો બીજો પેરેગ્રાફ કોણ બોલે છે અહેમદ પણ વાક્ય ઓળખો તો ગુડ મોર્નિંગ જરા વાક્યની શરૂઆત ગુડ મોર્નિંગ થી થાય એટલે આ કયું વાક્ય થયું શુભેચ્છા દર્શક વાક્ય થયું તમે કોઈને ગુડ મોર્નિંગ કહો છો તો શુભેચ્છા આપી ગયો તો રિપોર્ટિંગ વર્બ આપણે એમાં શું હતો વિશ કોને શુભેચ્છા આપે છે ઝારા અને શું કહે છે ગુડ મોર્નિંગ હવે મિત્રો અહીંયા પૂર્ણ વિરામ છે એટલે કે એક વાક્ય પૂરું થઈ ગયું એના પછી બીજો વાક્યમાં શું પૂછે છે હાઉ આર યુ એટલે કે આ બે અલગ પ્રકારના વાક્ય થયા એક કયું વાક્ય હતું શુભેચ્છા દર્શક વાક્ય હતું અને બીજું કયું વાક્ય છે પ્રશ્નાર્થ વાક્ય છે તો નિયમમાં મેં કીધું હતું બે અલગ પ્રકારના વાક્યો શેનાથી જોડવામાં આવે છે તો એન્ડ થી જોડવામાં આવે છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ એન્ડ અને પ્રશ્ન પૂછે છે એટલે આપણે મૂકીશું આસ્ક કન્જક્શન માં શું આવશે હાઉ હવે આપણી પાસે બધું આર યુ તો આર યુ નું વિધાન કરો તો શું થશે યુ આર તો યુ પ્રમાણે ઝારાનું સર્વનામ શું આવશે શી અને એની ઝાર હોય તો એનું શું થશે વોઝ અથવા તો વેર તો શી ની જોડે શું મૂકાશે વોઝ ઓકે મિત્રો જોવો તો કોણ બોલે છે બીજું વાક્ય ઝારા પહેલા વાક્યમાં પ્રશ્ન પૂછેલો છે એટલે ઝારા શું કહે છે એનો જવાબ આપે છે તો પહેલી વાર જવાબ આપે ત્યારે રિપોર્ટિંગ વર્બમાં શું મૂકીશું રિપ્લાય કોને જવાબ આપે છે અહમદને એટલે મૂકીશું હિમ અને કન્જક્શનમાં મૂકીશું ધેટ પણ જો તો મારો છેલ્લો નિયમ શું હતો કે ટૂંકા અને અધૂરા વાક્યો પૂર્ણ કરો હવે હું તમને એવું પૂછું છું હાઉ આર યુ કેમ છે તો તમે મજામાં નથી તો તમે મને શું કહેજો આઈ એમ નોટ વેરી ફાઇન એટલે કે આ વાક્ય અધૂરું છે ખાલી શું આપેલું છે નોટ વેરી ફાઇન પણ એને પૂરું કરીએ એટલે વાક્ય કેવું બને આઈ એમ નોટ વેરી ફાઇન તો આ વાક્ય પૂર્ણ થઈ ગયું હવે આ પ્રમાણે આપણે એનું ઇનડાયરેક્ટ કરીશું તો આઈ એટલે કે કોણ ઝારા તો ઝારાનું સર્વનામ આવશે શી એમનું થઈ જાય વોઝ નોટ વેરી ફાઇન જો મિત્રો હવે ત્રીજું વાક્ય કોણ બોલે છે અહમદ પ્રશ્ન પૂછે છે પણ કેટલાની વાર બીજી વાર એટલે શું લખીશું અગેઇન આસ્ક
કોને પૂછે છે ઝારાને એટલે લખીશું ઘર અને WH છે એટલે કન્જક્શનમાં શું છે WH પોતે એટલે કે વોટ નો વોટ હવે આપણી પાસે ક્રિયાપદ શું આપેલું છે હેપન ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય એનો શું થઈ જાય હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે અહીંયા લખી નાખીએ વોટ હેડ હેપન હવે એમાં એમાં બીજું વાક્ય આપેલું છે કેન આઈ હેલ્પ યુ પાછો પ્રશ્ન પૂછે છે એટલે હવે બીજું તો કંઈ વધારે નથી કરવાનું બે વિધાન વાક્ય હોય તો જ એન્ડિડેટ ધેટ થી જોડાય પણ બે પ્રશ્ન વાક્ય હોય એને પણ સેનાથી જોડી દઈશું આપણે એન્ડ થી જોડી દઈશું એન્ડ આઈ કેન હેલ્પ યુ એટલે આઈ પ્રમાણે અહમદ નું સર્વનામ શું આવશે હી કેન નું થઈ જશે કુડ હેલ્પ નું હેલ્પ શા માટે મિત્રો મે એવું કીધું હતું કે મોડલ ઓક્સિલરી હોય તો ફક્ત મોડલ ઓક્સિલરી માં ફેરફાર કરાય એના પછી નું ક્રિયાપદ જે આવેલું હોય એનું એ મૂકી દેવાનું યુ એટલે કે કોણ તો ઝારા તો યુ યુ તો ઝારા આવે સી માં તો સી પ્રમાણે શું થઈ જશે ઘર થશે છેલ્લું વાક્ય જોઉં તો મિત્રો કોણ બોલે છે ઝારા પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપે છે પણ કેટલામી વાર બીજી વાર એટલે શું લખીશું ઝારા અગેન રિપ્લાઈડ હિમ કન્જક્શન મૂકી દઈશું ધેટ ચલો તો આય પ્રમાણે ઝારાનું સર્વનામ આવશે શી હેવ નું થશે હેડ ગોટ મેચ પેક ટુમોરો નું થશે ધ નેક્સ્ટ ડે વાક્ય એન્ડ થી જોડેલું છે તો એન્ડ નું એન્ડ આય પ્રમાણે ઝારા નું સર્વનામ શી કેન નું થઈ જશે કુડ નોટ અન્ડરસ્ટેન્ડ ક્રિયાપદ નું મૂળરૂપ છે પણ શરૂઆતમાં મોડલ ઓક્સિલરી આવી ગઈ એટલે અન્ડરસ્ટેન્ડ માં કોઈ ફેરફાર કરશો નહીં જે આપેલું છે તો એ મૂકી દો અન્ડરસ્ટેન્ડ પછી ધીસ નું થશે ધેટ અને સમ